एक तरफ જ્યારે ટિકિટ માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે તો પંચમહાલમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ગોધરા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની હાજરીમાં આ તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી પણ આ સમયે હાજર રહ્યા. આંબાલી સીટ પરથી કામિનીબેન સોલંકીએ ફોર્મ ભર્યું છે. કામિનીબેન સોલંકી પૂર્વ સાંસદ ગોપાલ સોલંકીના પુત્રી છે. પંચમહાલ માટે ભાજપે જાહેર કરેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોએ આજરોજ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે પંચમહાલની જે અલગ અલગ બેઠકો છે, ગોધરાની ખાસ કરીને, તેના ઉમેદવારો છે જેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને આવ્યા છે. માજી સાંસદ પ્રભાતસિંહ છે, ગોપાલસિંહ છે અને એમની સાથે ઉમેદવારો છે જેમની સાથે આપણે વાત કરીશું. બેન, કઈ બેઠક પરથી આપે ફોર્મ ભર્યું? અંબાલી એક, જિલ્લા પંચાયત પંચમહાલ. શું કહેશો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપની પસંદગી કરવામાં આવી છે? ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારી કરવાની અમને જે તક આપી છે અને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ પૂર્ણ કરીશું, 100% બહુમતી સાથે જીતીશું. બિલકુલ, તો 100% બહુમતી સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આપને પૂછવા માંગીશ, આપ પણ બેઠકના ઉમેદવાર છો, કયા મુદ્દાઓને લઈને જનતા પાસે વોટ માંગો? નરેન્દ્ર મોદી સાહેબે વિધવા સહાયક, ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા, સ્ટુડન્ટો માટે પાસ આપ્યા છે. જે તે મોદી સાહેબે આજ સુધી જે એ આપ્યા છે એના માટે એ પ્રચાર લઈને અમે કરીશું ને બહુ જંગીમતથી અમે વિજય મેળવીશું. કઈ બેઠકથી ઉમેદવારી? કાકણપુર જિલ્લા પંચાયત 13. જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર છે, જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપને સાથે વાત કરવા માંગીશ કે કઈ બેઠક પરથી ઉમેદવારી આપે? 22, ઓરવાડા. ઓરવાડા જે બેઠક છે, સ્થાનિક શું પ્રશ્નો છે, કયા મુદ્દાઓને લઈને જશે? સ્થાનિક જે પ્રશ્નો છે, હાલ તો કઈ પ્રશ્નો જેવું છે જ નહીં, કારણ કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સદર સીટ ઉપર પણ અમારા ભાજપના જ ઉમેદવારો જીતતા આવતા છે, જેથી કરીને ત્યાં કોઈ સ્થાનિક પ્રશ્ન હાલ છે નહીં. પંચમહાલના 2 દિગ્ગજ નેતાઓ પણ આજે ઉમેદવારો છે, તેમના સમર્થનમાં આવ્યા છે, તેમની સાથે ફોર્મ ભરવા આવ્યા છે. સાહેબ, આપને પૂછવા માંગીશ, રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છો, હાલ આપ પણ અહીંયા સમર્થનમાં આવ્યા છો, આપની પુત્રીએ ફોર્મ ભર્યું છે, શું કહેશો? આમ તો રાજકારણની અંદર કોઈ દિવસ કોઈ કામની ખોટ નથી હોતી અને ભારતીય જનતા પાર્ટી સેન્ટરથી લઈને રાજ્યના સરપંચ સુધીનું જે કામ કરી રહી છે એમાં દરેક ઉત્સાહથી અને દેશનો ઉદ્ધાર કેવો થાય એ વિચારીને જ કરી રહી છે. અને એ રીતે પંચમહાલની અંદર આમ તો ઘણા સુધારા કરવાના છે, એ આવતા 5 વર્ષમાં પૂરા કરીશું. ખૂબ સારી વાત કરી, સ્થાનિક મુદ્દાઓને લઈ અને ભાજપ જે છે આ વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કરવાનું છે. આપણી સાથે જોડાયા છે પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સાહેબ, એમને પૂછવા માંગીશું. સાહેબ, જે રીતે આપ ઉમેદવારો સાથે આવ્યા છો, ફોર્મ ભર્યું છે વિજય મુહૂર્તમાં, જીતનો કેટલો વિશ્વાસ, કયા પ્રકારે આગળ હવે પ્રચારનું કાર્ય થશે? બરાબર, પંચમહાલ જિલ્લાની સીટ નંબર 1 અમારી અંબાલી, એમાં મારું વતન મેલોલ પણ આવી જાય છે ને, એ ઉમેદવાર છે કામિનીબેન સોલંકી, એમને અમે ટેકો આપ્યો છે, જંગી બહુમતીથી જીતાડીશું. સાહેબ, કોઈ ગમે તે કહે પણ કોઈ માનતા નહીં, જંગી બહુમતીથી જીતાડીશું એમાં કોઈ શંકા નથી. સાથે સાથે પંચમહાલ જિલ્લાની 38 સીટો છે જિલ્લાની, એમાંથી ગઈ વખત 34 સીટો હતી. તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ બધું જ ભાજપ હતું ને એ બધું સાચવી રાખીશું અને 38 માંથી 34 સીટો અમે જીતવાના છીએ. સાહેબ, બિલકુલ, તો આ પ્રભાતસિંહ ચૌહાણ હતા જેમને જીતનો પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમને પણ ચોક્કસ અમે આ તમને જવાબ આપ્યો છે કે ભાજપની જે તમામ બેઠકો છે, તમામ બેઠકો પર જંગી બહુમતીથી તમામ ઉમેદવારોની જીત થશે. જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, ગોધરા પંચમહાલ.